મારિયાહાટુના તાલુકાના ખોરાસા ગીર ગામે વાડીની વંડી રિપેર કરતા ખેડૂત દંપતી પર દીપડાએ હુમલો કરતા બંનેને સારવાર હેઠળ ખસેડાયા. મારિયાહાટના તાલુકાના ખોરાસા ગીર બનાવની મળતી વિગત મુજબ આજે બપોરે પોતાની વારીએ વાલીના શેઢીના વંડી રિપેર કરી રહેલ પ્રફુલભાઈ સગનભાઈ બારડ ઉંમર વર્ષ 37 તથા તેમના ધર્મપત્ની મણિબેન પર એકાએક દીપડાએ હુમલો કરતા આજુબાજુમાંથી લોકો દોડી આવી હાકલા પડકારા કરતા દીપડી ભાગી છૂટ્યો હતો. ઈજાગ્રસ્તો તાત્કાલિક મારિયાહાટીના સરકારી હોસ્પિટલ પર ખસેડતા બંનેને ડૉક્ટર ઇરફાન મહિડાએ સારવાર આપી ફોરેસ્ટ તથા પોલીસ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટર ભાવેશભાઈ ચુડાસમા તથા કમલેશભાઈ ડાંગર પ્રવીણભાઈ વાટીર સહિત પોલીસ તંત્ર દોડી આવી પ્રાથમિક તપાસ હાથ ધરી ફોરેસ્ટ વિભાગ દ્વારા ઈજાગ્રસ્ત દીપડાને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રતાપસિંહ સુદ્યા, ZS TV, મારિયાહાટી. મારું નામ સગનભાઈ નારાયણભાઈ બારડ. ખોરાસા વાડી અમે મંડીનું કામ રિપેર કરતા હતા. અમારો દીકરો અને પુત્રો હતો ભાઈ, અને દીપડો લગાડી. મારી એવી માંગ છે અમારી કે દીપડાને સરકારી તંત્ર પાંજરે પૂરે